वेलकम टू द महात्मा गांधी ग्लोबल इंडियन एकलव्य स्कूल तिलकवाड़ा। डियर स्टूडेंट्स, आज आपने सिक्स स्टैंडर्ड ना यूनिट वन टेस्ट ऑफ इंडिया नी एक्टिविटी फोर नु सी डी ई अने एफ जो ही है। सी, टिक राइट मार्क द इंग्रेडिएंट्स यूज्ड फॉर एवियल। यहाँ जी सूचना आपी छे एमां शुं करवानुं छे, तो टिक राइट मार्क खराणी निशानी करवानी छे। द इंग्रेडिएंट्स, इंग्रेडिएंट्स एटले वानगी में उपयोग में लेवामां आवती वस्तुओं जे मसालाओ होय छे। यूज्ड फॉर एवियल, अवियल माटे उपयोग में लेवाई छे ते। सो अहींया केटलीक इंग्रेडिएंट्स एटले के मसालाओ आप्या छे, जेमां आपणे एना सामे जे बॉक्सेस आप्या छे એમાં રાઇટ ટિક માર્ક કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે જો એ વસ્તુ અવિયલ માટે ઉપયોગમાં લેવામાં આવી હોય તો। સો અહીંયા જો ઇન્ગ્રેડિયન્ટ્સ આપ્યા છે અને જો એનો ઉપયોગ થયો હોય તો એના સામે તમારે ખરાની નિશાની કરવી। ચીલીઝ, ચીલીઝ એટલે મરચાં, વીટ એટલે ઘઉં, ગાર્લિક, ગાર્લિક એટલે લસણ, કર્ડ એટલે દહી, રાઈસ એટલે ચોખા, કડી લીવ્સ એટલે કડીના પાંદડા, કડી લીમડીના પાંદડા, કોકોનટ, કોકોનટ એટલે નારિયેલ, ગવવા, ગવવા એટલે જમરૂખ, ગ્રાઉન્ડનટ ઓઇલ, ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે સિંગતેલ, ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ, નીમ લીવ્સ એટલે લીમડાના પાંદડા, વેજીટેબલ સ્ક્રેપ એટલે શાકભાજી વધી હોય તે। સો અહીં જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપ્યા છે જો એનો ઉપયોગ થયો હશે તો તમારે એના સામે રાઇટ માર્ક કરવાનું છે। ડી, રાઇટ ટ્રુ ઓર ફાલ્સ। રાઇટ એટલે લખો, ટ્રુ એટલે સાચું, ઓર અથવા ફાલ્સ ખોટું। અહીં સેન્ટેન્સીસ આપ્યા છે, એના સામે જે બોક્સ આપ્યા છે એમાં તમારે જો એ વાક્ય સાચું હોય તો એના સામે ટ્રુ અને ખોટું હોય તો એના સામે ફાલ્સ લખવાનું છે। જુઓ, ફર્સ્ટ, ધ કિંગ ઓર્ડર્ડ એ ડિનર ઇન ધ પેલેસ। ધ કિંગ ઓર્ડર્ડ, રાજાએ ઓર્ડર્ડ એટલે આદેશ આપ્યો હતો એ ડિનર, રાત્રિનું જમવાનું, ઇન ધ પેલેસ, રાજમહેલમાં, પેલેસ એટલે રાજમહેલ। સો જો વાક્ય સાચું હોય તો એના સામે તમારે ટ્રુ લખવાનું છે અને ખોટું હોય તો ફાલ્સ। સેકન્ડ, ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર। ધ કુક, એ રસોઈયો, ન્યૂ જાણતો હતો અબાઉટ એના વિશે, અવિયલ, અવિયલ વિશે, બિફોર એટલે પહેલાં। થર્ડ, ધ કુક મેડ એ ન્યૂ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ। ધ કુક મેડ, રસોઈયાએ બનાવ્યું હતું, મેડ એટલે બનાવ્યું હતું એ ન્યૂ ડીશ, એક નવી ડીશ, યુઝિંગ ઉપયોગ કરીને, ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ, ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ એટલે વધારાની વધેલી શાકભાજી। ના પછી ફોર્થ, નોબડી લાઇકડ ધ ન્યૂ ડીશ અવિયલ। નોબડી એટલે કોઈ પણ નહીં, લાઇકડ પસંદ કર્યું હતું ધ ન્યૂ ડીશ, નવી ડીશ અવિયલ એટલે કોઈને પણ એ નવી ડીશ અવિયલ પસંદ નહીં હતી। ફિફ્થ, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ। ધ કિંગ વોઝ હેપી, રાજા હતો અને ખુશ, હેપી એટલે ખુશ, ટુ સી જોઈને, ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, એ બાસ્કેટમાં જે વેસ્ટ હતું, ટોપલીમાં જે વેસ્ટ પડ્યું હતું એ જોઈને રાજા ખુશ હતો। સો અહીં જે સેન્ટેન્સીસ આપ્યા છે જો એ ટ્રુ હોય તો એના સામે ટ્રુ લખવાનું છે અને ફાલ્સ હોય તો એના સામે ફાલ્સ, એટલે આ રીતના અહીં તમારે લખવાનું છે। એના પછી ઈ, યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધીઝ સ્ટેપ્સ। યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, તમે પ્રિપેર એટલે બનાવવા માગો છો, તૈયાર કરવા માગો છો અવિયલ, ગીવ નંબર્સ ટુ ધીઝ સ્ટેપ્સ, આ જે સ્ટેપ્સ આપવામાં આવ્યા છે એને તમારે નંબર્સ આપવાના છે, મીન્સ અહીં જે સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે એ આગળ પાછળ છે, એ હું તમને સમજાવું છું અને એ પ્રમાણે તમારે જે પહેલા સેન્ટેન્સ આવશે એમાં એક, એના પછીનો જે સેન્ટેન્સ આવશે એ બોક્સમાં બે, એ રીતના અલગ અલગ નંબર્સ આપવાના છે।
मीन्स सिक्वन्स वाइज सेंटेन्स ने गोठववाना रहेशे। जुओ, ग्रीन्ड सम कोकोनट ग्रीन चिलीज एंड गार्लिक। ग्रीन्ड एटले दड़ो दड़वू, सम कोकोनट केटलुक कोकोनट, ग्रीन चिलीज एंड गार्लिक। कोकोनट एटले नारियल, ग्रीन चिलीज एटले लीला मरचा अने गार्लिक एटले तो लसण। मीन्स आ रीतना एक पेस्ट तैयार करवानुं छे। कट द वेजिटेबल स्क्रैप्स इंटू लॉन्ग स्ट्राइप्स। कट द वेजिटेबल स्क्रैप्स, वेजिटेबल स्क्रैप्स जे छे वधारानी शाकभाजी एने कापवानी छे लॉन्ग स्ट्राइप्स में ऊभी चीरीओ में। वॉश एंड क्लीन द मिक्सचर ऑफ वेजिटेबल बीट्स। वॉश एंड क्लीन द मिक्सचर, वॉश एटले धोवू अने क्लीन एटले तो साफ करवू, द मिक्सचर ऑफ वेजिटेबल बीट्स। वेजिटेबल बीट्स एटले जे शाकभाजी छे एना टुकड़ाओने अने मिक्सचर एटले मिश्रणने, तो ए वेजिटेबलना टुकड़ाओना मिश्रणने धोवो अने साफ करो। डेकोरेट इट विथ करी लीव्स। डेकोरेट एटले सजावू, इट विथ करी लीव्स एने करी लीव्स थी, मीन्स करी लीव्स एटले करी लीमड़ीना पांदड़ाथी एने सजावू। व्हिप सम कर्ड एंड मिक्स इट इन इट। व्हिप सम कर्ड एंड मिक्स इन इट। व्हिप एटले जे दड़ेलू होई, मीन्स अहींया वलेवू वलण कर्यू होय एवू कर्ड, दही वलेवलू दही, इने आपणे शुं करवानुं छे मिक्स करवानुं छे अने एमां नाखवानुं छे। मीन्स पॉर सम कोकोनट ऑइल ऑन टॉप। पॉर एटले रेड़वू, सम कोकोनट ઓઇલ કેટલુંક કોકોનટ ઓઇલ એટલે નારિયેળનું તેલ, ઓન ટોપ ઉપરથી। અવિયલ ઇઝ રેડી। અવિયલ ઇઝ રેડી મીન્સ આ જે વાનગી છે અવિયલ બનાવવાની એ તૈયાર છે। અહીંયા જે સેન્ટેન્સીસ આપ્યા છે એને તમારે સિક્વન્સ વાઇઝ ગોઠવવાના છે અને એ માટે એના સામે જે બોક્સ આપ્યા છે એમાં 1 2 3 4 5 6 એ રીતના જે પણ નંબર્સ આવે છે એ તમારે લખવાના છે। હવે જુઓ એફ, નાવ નેરેટ ધ રિસીપ ટુ ધ ક્લાસ। હવે આ જે અવિયલ બને છે કઈ રીતના બનાવવાનું છે તો એને તમારે નેરેટ એટલે કે વર્ણન કરવાનું છે ક્લાસમાં। સો અહીં જે લાઇન્સ આપી છે એમાં તમારે એને એવી રીતના જ સેન્ટેન્સીસ ગોઠવીને લખવાનું છે અને એનું વર્ણન કરવાનું છે। જુઓ અહીં લખ્યું છે જે રીતના, ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ। ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સૌથી પહેલાં કટ ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ, વધારાની શાકભાજી જે છે એને કાપવાની છે, ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ લાંબી ચીરીઓમાં। ધેન પછી એ રીતના આગળ એનું વર્ણન કરવાનું છે જે રીતના અહીં આગળ સિક્વન્સમાં તમારે સેન્ટેન્સ જોયા છે એ રીતના।